આજની આપણી રેસીપી ખૂબ જ હેલ્ધી રેસીપી છે, મેથી પાપડનું શાક. મેથી પાપડનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવાનું પણ ખૂબ ઇઝી છે. આપણે અહીંયા 3-4 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખી દેવાની. ત્યારબાદ આપણે તેલમાં તે 1/2 ચમચીથી પણ ઓછી હળદર નાખીશું અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું સુધારીને નાના પીસ કરીને નાખીશું અને ઢાંકીને આપણે ટમેટા ગળવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને હવે આપણે ટમેટા જોઈ લઈએ. થોડા ટમેટા નરમ પણ થઈ ગયા છે તો હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. આપણા ટમેટા અહીંયા ગળી ગયા છે તો હવે આપણે એની અંદર થોડું મીઠું નાખી દઈશું. મીઠું નાખીને આપણે એકવાર હલાવી લઈએ. 1 વાટકી જેટલી મેથી મેં 2-3 પાણીથી ધોઈને આખી રાત માટે પલાળી હતી અને એનું પાણી કાઢીને એકદમ કોરી કરી નાખી હતી અને હવે આપણે તે શાકમાં નાખી દઈશું. એનું પાણી બિલકુલ નથી રાખવાનું, પાણીમાં થોડી કડવાશ હોય એ કાઢી નાખવાનું છે. આવી રીતે આપણે એને નાખીને સરખી રીતે તેલમાં એકદમ સાતળી લઈશું. આપણે અહીંયા 1/2 કપ જેટલું પાણી નાખીને મેથીને બાફવાની છે, કેમ કે આ મેથી મેં કુકરમાં નથી બાફી. અગર તમારે બાફેલી મેથી જોઈતી હોય તો તમે પલાળેલી મેથીને કુકરમાં નાખીને 1 કે 2 સીટી કરીને બાફી શકો છો અને પછી આ શાકમાં એડ કરવાની. પરંતુ અહીંયા મેં બાફા વગરની મેથી નાખી છે, એ પાણીમાં જ આપણી બફાઈ જશે. હવે 1 કટોરીમાં 2-3 ચમચી જેટલું દહીં લઈને એમાં મરચું પાવડર, ધનિયા પાવડર અને થોડો એવો ગરમ મસાલો નાખીને આપણે મિક્સ કરી લઈશું અને આ તૈયાર કરેલું દહીંનું જે મિશ્રણ છે એ આપણે મેથીના શાકમાં નાખી દઈશું. દહીં શાકમાં નાખવાથી શાકનું ગ્રેવી થોડું ઘટ થશે અને એનો ટેસ્ટ પણ ખાટો મીઠો સારો આવશે. દહીં નાખ્યા પછી તમારે એકદમ હલાવી લેવાનું છે જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું. અહીંયા મેં શાકમાં થોડો એવો ગોળ નાખ્યો છે, તમારે ગોળનો નાખવો હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો અને સાથે ટેસ્ટ મુજબ થોડું મીઠું પણ નાખી દેવાનું. અહીંયા મેં 2 અડદના પાપડ લીધા છે, એના હું એકદમ નાના ટુકડા કરીને નાખીશ. પાપડ મેં શેક્યા નથી, શેક્યા વગર જ તે મેં કાચા પાપડના ટુકડા નાખ્યા છે. કાચા પાપડના ટુકડા નાખવા તેનો ટેસ્ટ સારો આવે છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને પાપડને ધીમા ગેસ ઉપર જ તે ગળવા દઈશું. એક આવી રીતે એક ઉબાળ આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને બાઉલને આમ જ ઢાંકીને પાપડ ગળવા દેવાના છે. પાપડ પલળીને એકદમ ડબલ થઈ જશે, પાપડ એકદમ સોફ્ટ થઈ જાય એટલે એને બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી ધાણા નાખી દઈશું. આ શાક રોટલી કે ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરો. ખૂબ જ ઇઝી રેસીપી છે.